नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 12 में विषय गुजराती अंदर बीजो पाठ के जेनु नाम है खीजड़िए टेकरे अने एमना लेखकनु नाम है चुनीलाल मडिया। तो आप बीजो पाठ जो है खीजड़िए टेकरे एना विषे आज आप अभ्यास करीशुं। तो सौथी पहला आप पाठनी शुरुआत करिए ए पहला आपणे जे लेखक है चुनीलाल मडिया एमनो परिचय मेळवीए। तो चुनीलाल मडियानु आखू नाम चुनीलाल कालिदास मडिया, एमनो जन्म छे ए राजकोट जिल्लानी अंदर आवेला धोराजीनी अंदर ईस्वीसन 1922 सालमां थयो हतो। ईस्वीसन 1939 सालमां मेट्रिकनी परीक्षा पास करी अने 1945 अंदर मुंबईनी जे सिडनहाम कॉलेज छे ए कॉलेजमांथी बीकॉम एटले के बेचलर ऑफ कॉमर्स એટલે કે વાણિજ્યના સ્નાતક સુધીની છે એ પદવી એમણે પ્રાપ્ત કરી। ત્યાર પછી મુંબઈથી પ્રકાશિત થતું જન્મભૂમિ નામનું જે દૈનિક હતું વર્તમાનપત્ર એની અંદર જોડાય છે। 12 વર્ષ જેટલો સમય મુંબઈની અંદર આવેલી USIS નામની જે સંસ્થા છે એમાં ગુજરાતી વિભાગની અંદર લેખક છે એમણે કામ કરેલું છે। ગુજરાતી સાહિત્યની અંદર चुनीलाल मडियाए नवलकथा नवलिका एटले के टूंकी वार्ता आ उपरांत नाटकों विवेचन अने काव्यना क्षेत्रनी अंदर एमणे लेखन कार्य छे करेलुं छे। हवे एमना केटलीक महत्वनी रचनाओनी आपणे वात करिए तो एनी अंदर व्याजनो वारस, वेड़ा वेड़ानी छाँयडी, लीलूड़ी धरती भाग 1 અને 2, सधरा जयसंघनो शाळो, आ बधी ज एमनी मुख्य नवलकथाओ छे। આ ઉપરાંત તો કે ઘુઘવતાપુર, શરણાઈના સુર, અંતઃસ્ત્રોતા આ એમના વાર્તા સંગ્રહો છે, એટલે કે ટૂંકી વાર્તાઓના સંગ્રહો છે। આ ઉપરાંત રંગદા, શૂન્યશેષ, રામલો રોબિનહુડ આ એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો છે। આ ઉપરાંત ચોપાટીના બાંકડેથી એ હળવી શૈલીનો નિબંધ સંગ્રહ છે। આ ઉપરાંત તો કે વાર્તા વિમર્શ, શાહમૃગ, સુવર્ણમૃગ આ એમના વિવેચન સંગ્રહો છે। હવે તો કે લેખક જે છે ચુનીલાલ મડિયા એમને રણજીતરામ સુવર્ણચંદ્રક પુરસ્કાર અને નર્મદ ચંદ્રક પુરસ્કાર છે એ પણ એમને પ્રાપ્ત થયા છે। હવે આપણે વાત કરીએ આપણો જે પાઠ છે ચુનીલાલ મડિયાનો ખીજડીએ ટેકરે એ પાઠના સંદર્ભમાં વાત કરીએ તો પાઠની અંદર આમ તો ભોજો નામનો એક વ્યક્તિ કે જે ખૂબ જ ગરીબ છે અને આ ગરીબાઈની વચ્ચે એક પિતા તરીકેનું ભોજાનું જે હૃદય છે એ હૃદયની મનઃસ્થિતિનું વર્ણન આ પાઠની અંદર આપણને જોવા મળે છે। ભૂખ છે એ અત્યંત ખરાબ છે અને એનાથી ખરાબ છે ગરીબાઈ। આ ભૂખ અને એમાં એ ગરીબાઈ માણસોની પાસે શું ન કરાવે એ આ નવલકથાનો એક ચર્ચાનું કેન્દ્ર છે। એક બાળક છે એ મૃત્યુ પામે છે, એ મૃત બાળકને રેશમી કાપડની અંદર વીંટાળેલું છે એ વસ્ત્ર લેવા માટે પાઠનો નાયક જે છે ભોજો એ ઉઘાડા શરીરે એટલે કે ખુલ્લા શરીરે એ પોતાના આના બાળકોને ઠંડીથી બચવા માટે છે ઠંડીની સામે લડત કરે છે। આ ઉપરાંત તો કે પાઠનો જે અંત છે એ અંતમાં ભોજાને એમના પરિવારને એની જે મુખ્ય જરૂરિયાત હતી કાપડની એ કાપડ એને સ્વૈચ્છિક રીતે એને કરેલા કર્મના કારણે છે એમને પ્રાપ્ત થાય છે। હવે આપણે પાઠની શરૂઆત કરીએ। હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તળબૂચનો વાડો ઊભો કર્યો હતો। તો આપણે સાથે સાથે હવે અહીંયા કેટલાક જે શબ્દો છે એ શબ્દોની પણ આપણે નોંધ કરતા જઈશું કે જેથી કરીને આપણે અઘરા શબ્દો વિશે ખ્યાલ આવે। તો અહીં એક શબ્દ છે પટ, તો એનો અર્થ થશે નદીની આસપાસની ખુલ્લી જગ્યા, નદીની આસપાસની ખુલ્લી જગ્યા અથવા તો મેદાન। હિરણ છે એક નદીનું નામ છે, આ નદીના હેઠવાસમાં એટલે કે નીચાણવાળા વિસ્તારની અંદર
પટમાં એટલે કે નદીની જે ખુલ્લી જગ્યા હતી એ જગ્યામાં ખીજડીયો ટેકરો. હવે આ ખીજડીયા ટેકરાનો અર્થ શું થાય છે? તો કે એનો જે પ્રકારે પાઠના સંદર્ભમાં જે રીતે એનો અર્થ અથવા તો એનો ઉપયોગ બતાવવામાં આવ્યો છે એ મુજબ આ ટેકરાનો ઉપયોગ ગામના લોકો, ગામની અંદર મૃત્યુ પામેલા નાના નાના બાળકોને દફન કરવા માટે આ ટેકરાનો ઉપયોગ કરતા. તો આ ખીજડીયા ટેકરાની નજીકમાં ભોજા કાળુ નામના વ્યક્તિએ દર વર્ષની જેમ, રાબેતા મુજબ એટલે કે દર વર્ષની જેમ જ તરબૂચનો વાડો છે એમણે વાવેલો હતો. આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું, પણ ઓણ શિયાળે રીંગણી બાળી નાખે અને ગોળાના પાણી થીજવી દે એવી ટાઢ પડવા માંડી ત્યારે ભોજો ગીરની અંદર જઈને ત્રણ વાર તલ બાવળ કાપી આવ્યો અને જીવલીએ વગડો ફરી ફરીને સૂકી સાંઠીઓની ભારી ભેગી કરી. ચાર દિવસમાં તો ધણી ધણિયાળીએ મળીને ચાર છોકરાને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાળા વચ્ચે જ ઊભો કરી દીધો. આડે દિવસે, આડે દિવસે એટલે કેવા દિવસો? તો કે સામાન્ય દિવસોની અંદર, ખાસ કરીને તો કે જ્યારે ઉનાળાના દિવસો હોય. હવે આપણા સૌરાષ્ટ્રની અંદર મોટાભાગની જે નદીઓ આવેલી છે એ નદીઓમાં ચોમાસામાં અને શિયાળાની ઋતુ સુધી જ એમાં પાણી છે આપણને જોવા મળે છે. ઉનાળાની ઋતુ આવતા સુધીમાં તો મોટાભાગની નદીઓના પટ છે એ ખાલી થઈ ગયા હોય છે, એટલે કે નદીઓનું પાણી છે એ સુકાઈ ગયું હોય છે. તો અહીંયા આડા દિવસે એટલે કે સામાન્ય દિવસોની અંદર ઉનાળાના દિવસો દરમિયાન તો ભોજાનું કુટુંબ એટલે કે એમનો પરિવાર છે એ પરિવાર આ નદીના ખુલ્લા પટની અંદર એમનેમ જ ખુલ્લા આકાશની નીચે જ છે એ રહેતા. પણ ઓણ શિયાળા એટલે કે આ વર્ષે શિયાળાની ઋતુમાં રીંગણી બાળી નાખે. હવે રીંગણી બાળી નાખે અર્થાત કે જે રીંગણીનો છોડ છે એ ઠંડીના કારણે સુકાઈ જાય અથવા તો બળી જાય એવા પ્રકારની ભયંકર ઠંડી, અને ગોળાના પાણી થીજવી દે. ગોળો એટલે કે માટલું, ઠીકરાનું જે માટલું હોય એની અંદર રહેલું પાણી થીજવી જાય એટલે કે જામી જાય, પાણી છે એ બરફ થઈ જાય. આવા પ્રકારની ભયંકર જ્યારે ઠંડી પડતી હતી એ સમયે ભોજો ગીરની અંદર જઈને એટલે કે ગિરનારના અંદર જે ગીરનું જંગલ છે એ જંગલની અંદર જઈ અને ત્રણ વખત તલ બાવળ એટલે કે ઝૂંપડું બનાવવા માટેનો જે તાળી અથવા તો નારિયેળીના જે પાંદડાઓ હોય એની મદદથી પોતાનું ઘર ઢાંકવા માટે, છાપરું બનાવવા માટે જે જરૂરી વસ્તુઓ છે એ લઈ આવે છે. પછી તો કે જીવલી, જીવલી એટલે કોણ? તો કે એ ભોજા કાળુની પત્ની છે. તો આ જીવલીએ વગડો એટલે કે પોતે જે જગ્યાએ રહેતા હતા નદીની આસપાસનો વિસ્તાર એ વિસ્તારની અંદર ફરી ફરીને સૂકી સાંઠીઓ એટલે કે ખરી ગયેલા વૃક્ષ, સુકાઈ ગયેલા વૃક્ષોની ડાળીઓ એ ભેગી કરી કરીને ચાર દિવસની અંદર ધણી ધણિયાણી એટલે કે પતિ પત્નીએ, ભોજાએ અને જીવલીએ સાથે મળી બંને બે માણસ પોતે અને એમના ચાર બાળકો અને એક ચૂલો સમાઈ જાય એવડો કૂબો ખેતરની અંદર એટલે કે જ્યાં એમણે તરબૂચનો વાડો વાવેલો હતો એ જ જગ્યાએ એટલે કે ખેતરની વચ્ચે, એ વાડાની વચ્ચે પોતાનો કૂબો છે એટલે કે એક વર્તુળ આકારનું પોતાનું ઘર છે એ એમણે બનાવી દીધું હતું. આમ છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતાં આ વર્ષે ટાઢ મારા પર વેર વાળવા માટે આ વાડા ઉપર વધારે પ્રમાણમાં જ ખાબકી છે. હવે અહીંયા ભોજો છે એવું વિચારે છે કે આ વર્ષે આ ઠંડી કંઈક વધારે પ્રમાણમાં છે અને મારી સાથે પોતાનો કોઈ જૂનો બદલો લેવા માટે છે એ અહીં જ એટલે કે જ્યાં એમણે વાડો વાવ્યો હતો એ વાડામાં એમને ઠંડી છે એ વધારે લાગતી હતી. એક તો હિરણની પાટના ટાઢાબોળ પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો. હિરણની પટ એટલે કે હિરણ નદીની ખુલ્લી જગ્યા અને એ નદીના ટાઢાબોળ પાણી, અતિશય ઠંડું પાણી અને એમાં પોષ મહિનાનો હિમ જેવો, હિમ એટલે કે બરફ જેવો વાયરો એટલે કે પવન. અહીંયા શબ્દ છે હિમ, હિમ એટલે કે બરફ અને વાયરો
એટલે કે પવન અથવા તો વાયુ અથવા તો સમીર. હવે આમ તો આપણે શિયાળાની ઋતુ છે એ દિવાળીનો તહેવાર પૂર્ણ થાય ત્યાર પછી ધીરે ધીરે શિયાળાની છે એ શરૂઆત થતી હોય છે, પણ એમાં માગસર મહિનો અને પોષ મહિનો આ બે મહિનાઓ એવા છે કે જેમાં આપણે ઠંડીનું પ્રમાણ છે એ વિશેષ પ્રમાણની અંદર જોવા મળતું હોય છે. તો અહીંયા એક તો પોષ મહિનાની અંદર નદીના ઠંડા પાણી અને સાથે સાથે હિમ જેવો એટલે કે બરફ જેવો છે એ ઠંડો પવન હતો. આ હિમ વર્ષાની વચ્ચે ભોજો સાવ ઉઘાડે ડીલે ઊભો ઊભો વાળાનું ટોયામણ કરતો. હવે અહીંયા આપણે એક વસ્તુ એ જોવા જેવી છે કે અહીંયા આ હિમ વર્ષા છે એ થઈ રહી છે, તો એ હિમ વર્ષાની વચ્ચે ઊભો ઊભો જે ભોજો છે એ ભોજો જે તરબૂચના છોડ એટલે કે વેલા હતા એને ઉઘાડે ડીલે એટલે કે શરીર ઉપર કોઈ પણ જાતનું વસ્ત્ર પહેર્યા વગર વાળાનું ટોયામણ કરતો. અહીંયા એક શબ્દ છે ટોયામણ, તો કે વાળામાં વેલાનું સિંચન કરવું એટલે કે એમને પાણી પાવું. જે વાડાની અંદર એમણે તરબૂચના વેલાઓ વાવ્યા હતા એનું ટોયામણ કરતો હતો એટલે કે એને પાણી છે એ આપતો હતો. એને પહેરવાનું કેડિયું તો આજ કેટલાય સમયથી સાંપડતું નહોતું. હવે એક શબ્દ છે અહીંયા કેડિયું. કેડિયું કોને કહેવાય? તો કે કમરથી ઉપરનો ભાગ ઢાંકવા માટે પહેરવામાં આવતું એક પ્રકારનું વસ્ત્ર એટલે કેડિયું. તો એને કેડિયું છે એટલે કે કમરથી જે ઉપરનો ભાગ છે છાતીનો જે ભાગ છે એ ઢંકાઈ જાય એવું વસ્ત્ર તો એને કેટલાય સમયથી છે એ મળ્યું જ ન હતું. વર્ષો જૂની ચોરણી હતી, એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીગડા ચોંટી ચૂક્યા હતા અને હવે એ થીગડાઓ પણ ઘસાતા ઘસાતા ચાળણી બનેલું એ થેપાળું એટલું તો જીર્ણ થઈ ગયું હતું કે હવે એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય જ નહોતો. એવડે હમણાં આપણે જોયું એમ એને કમરથી ઉપરનો ભાગ ઢાંકવા માટેનું કેડિયું છે એ કેડિયું તો એને કેટલાય સમયથી એની પાસે હતું જ નહીં. વર્ષો જૂની એક ચોરણી હતી અને એ ચોરણી ઉપરે ફાટવાના કારણે જે પ્રકારે આપણે ગોદડાઓની ઉપર થીગડા ચોંટાડીએ થીગડાઓ મારીએ એવા પ્રકારે આ ચોરણીમાં પણ કંઈ કેટલાય થીગડાઓ છે એ મારવામાં આવ્યા હતા. હવે થીગડાઓ માર્યા પછી પણ હવે તો એ થીગડાઓ મારેલી ચોરણી પણ એટલી હદે છે એ ખરાબ થઈ ચૂકી હતી, આછી થઈ ચૂકી હતી કે જેના કારણે એ થીગડાઓ ઘસાઈ ગયા બાદ હવે એની ઉપર ફરીથી નવા થીગડાઓ ચોંટે એવી કોઈ શક્યતાઓ રહેલી ન હતી. એટલે કે એનો જીર્ણોદ્ધાર થઈ શકે એમ હતો નહીં, અર્થાત કે એને હવે ફરીથી થીગડાઓ મારી શકાય એવી એ સ્થિતિમાં હવે એ ચોરણી રહી હતી નહીં. ટાઢ જીરવવી એ ભોજાને માટે નવી નહોતી. શબ્દ છે ટાઢ. ટાઢ એટલે કે ઠંડી. ઠંડી સહન કરવી એ ભોજા માટે કોઈ નવી વાત નથી, કારણ કે ભૂતકાળમાં પણ ભોજો આ પ્રકારે ઘણા બધા વર્ષોથી ઠંડી છે એ સહન કરતો આવ્યો હતો. ભૂતકાળમાં પોતે જ્યારે સીમચોરીઓને રવાડે ચડેલો ત્યારે કાજળ ઘૂંટ્યું હોય એવી કાળી ડિબાંગ રાતે એ કાજળ જોડે પોતાના શીશમવર્ણા શરીરનો સુમેળ સાધવા કડકડતી ટાઢમાં પણ ઊભા મોલમાંથી ભારીઓ બાંધી જતો. ભૂતકાળની અંદર એટલે કે વીતેલા સમયની અંદર ભોજો જ્યારે સીમચોરીઓના એટલે કે ખેતરોની અંદર જઈ અને ચોરી કરી લાવતો અને કાજળ ઘૂંટ્યું હોય એટલે કે એકદમ વધારે પડતી અંધારી રાત હોય એવી કાળી ડિબાંગ રાત્રિના વચ્ચે પણ એ કાજળ રંગ જોડે એટલે કે અંધારાની અંદર પોતાનું શીશમવર્ણ એટલે કે એકદમ મજબૂત એવી એની કાયા સાથે એ શરીરનો સુમેળ સાધવા એટલે કે શરીરને તાલ મેળવવા માટે થઈ અને કડકડતી ટાઢ એટલે કે ઠંડીની અંદર પણ ઊભા મોલમાંથી એટલે ખેતરની વચ્ચે જે શિયાળાની ઋતુ દરમિયાન જે પાક તૈયાર થયેલો હોય એ તૈયાર થયેલા પાકની મધ્યમાંથી થઈ અને અનાજની ભારીઓ બાંધી અને પોતાના ઘર ભેગી કરી દેતો, આમ છતાં હવે અવસ્થા થઈ હતી અને જુવાનીના ચડતા લોહીના અભાવે સહન શક્તિ પણ ઘટી હતી.
જો કે આ બધા કામ, આ ચોરીનું કામ છે એ પોતાના વીતેલા સમયમાં ભૂતકાળની અંદર છે એ ભોજો કરતો, પણ હવે હવે થોડીક અવસ્થા, અવસ્થા એક શબ્દ છે આપણે એને અહીંયા લખશું, અવસ્થા એટલે કે ઉંમર, હવે અવસ્થા થઈ હતી એટલે કે એને હવે થોડીક ઉંમર છે એ મોટી થઈ હતી એટલે કે ઉંમર વધી હતી, અને જુવાનીનું ચડતું લોહી, પોતે જ્યારે યુવાન હતો નવું લોહી જ્યારે શરીરની અંદર ઝડપથી બનતું હતું એટલે કે એની અંદર જ્યારે પૂરેપૂરી તાકાત હતી એ સમયમાં તો એ બધા કાર્યો કરતો હતો, પણ આજે તો કે આજે હવે એની સહન શક્તિ એટલે કે ઠંડી સહન કરવાની જે શક્તિ છે એ હવે થોડીક ઓછી પડી હતી એટલે કે ઘટી હતી, અને તેથી જ હિરણના ઉપરવાસથી સુશોભતા વીંછીના ડંખ જેવા ઠંડા વાયરા ક્વચિત ભોજાના જડબાની ડાકલી બજાવી જતા ખરા, પણ પોતાની બત્રીસી દાંતિયા કરડે એ સામે ભોજાને એટલો રંજ નહોતો જેટલો રંજ એને ટાઢમાં કપડાના અભાવે ઠૂંઠવાતા નાગાપુગા બાળકોનો હતો. રંજ એટલે કે દુઃખ. હિરણ નદીના ઉપરવાસમાંથી સુસવાતા એટલે કે તીવ્ર ગતિએ આગળ વધતો ઠંડો પવન છે, વીંછીના ડંખ જે પ્રકારે વીંછી ડંખ મારે અને આપણને પીડા થાય એવી પીડા આ કડકડતી ઠંડીમાં આવતા પવનના કારણે ભોજાને છે એ તકલીફ પડતી હતી. કદાચ આ ઠંડો આવતો પવન ભોજાના જડબાની એટલે કે દાંતની જે બત્રીસી છે એની ડાકલી બજાવી જતા એટલે કે દાંત છે એ એકબીજા સાથે ઠંડીના કારણે, ઠંડીમાં પૂરતું શરીરને ઠંડીથી બચવા માટેનું કાપડ ન મળવાને કારણે વધારે પડતી ઠંડી લાગવાથી એના દાંત છે એ ન છૂટકે પણ એકબીજાની સાથે છે એ અથડાઈ જતા, અને એના કારણે ભોજાની જે દાંત છે એ દાંત એકબીજા સામે ભટકાતા. આમ છતાં આ વાતનું ભોજાને આટલું દુઃખ નથી જેટલું દુઃખ આવી ઠંડીની અંદર કપડાના અભાવમાં એટલે કે કપડાં ન મળવાના કારણે ઠૂંઠવાતા એટલે કે ઠંડીની અંદર ધ્રુજતા એના નાગાપુગા એટલે કે એમના જે નિર્વસ્ત્ર જે બાળકો હતા એના શરીર ઉપર જે પહેરવા માટે વસ્ત્ર ન હતું, વસ્ત્ર મળતું ન હતું, આ વાતથી ભોજો છે એ વધારે દુઃખી હતો. ટોયામણ કરતો ભોજો ક્વચિત ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મનઃચક્ષુ માંડતો અને દુકાનની અંદર ઘોડાઓ પર ખડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો હતો. ટોયામણ કરતો એટલે કે વાડાની અંદર જે વેલાઓ આવેલા છે એનું સિંચન કરતો કરતો કદાચ ટેકરાની પાછળ લપાઈને એટલે કે છુપાઈને બેઠેલું આવેલું જે ગામ છે એ ગામની અંદર એક કાપડની દુકાન છે, આ કાપડની દુકાન ઉપર પોતાના મનઃચક્ષુ એટલે કે અંતરથી દિલથી હૃદયથી છે એ જોતો દુકાનની અંદર જે ઘોડાઓ એટલે કે લોખંડના જે સ્ટેન્ડ છે લાકડાના અથવા તો લોખંડના બનાવેલા જે સ્ટેન્ડ હતા એની ઉપર કંઈ કેટલું એ કાપડ છે થપ્પાઓના થપ્પાઓ છે એ મુજબ એમાં રાખેલું હતું, એની ચોર નજરે એકદમ ઝીણી નજરે છે એ પોતે છે એ પોતાના હૃદયથી એમને જોઈ લેતો હતો. માધવજી કાપડીઓ ગજના ગજ ભરે પણ મારા જેવા સારું કટકી લુગડું પણ ફાળે નહીં. હવે જે દુકાન ગામની અંદર કાપડની જે દુકાન આવેલી છે એ દુકાન ચલાવનાર વ્યક્તિનું નામ છે માધવજી કાપડીઓ. તો આ માધવજી કાપડીઓ ગજના ગજ એક આપણી પાસે નવો શબ્દ છે મિત્રો જે આપણે અહીંયા નોંધ કરીશું. ગજ, ગજ એટલે શું? તો કે કાપડ માપવા માટે માપવાની ધાતુની પટ્ટી. કદાચ મોટાભાગે તમે બધાએ કાપડવાળા જે વેપારીઓ હોય છે દુકાનદારો એમને ત્યાં કાપડ જે માપે છે જે પટ્ટીથી માપે એને એક ગજ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો કાપડનું એક માપ પણ આપણે એમને કહી શકીએ. તો ગજના ગજ ભરે એટલે કે કંઈ કેટલું એ કાપડ છે એમાંથી કાપે અને જેના ગ્રાહકો હોય એ ગ્રાહકોને એ વેચે છે, પણ મારા જેવા માટે એટલે કે મારા જેવા અત્યંત ગરીબ વ્યક્તિ માટે છે એ કટકી પણ ફાળે નહીં એટલે કે
એક સામાન્ય એવો કાપડનો ટુકડો પણ મારા જેવા માટે મફતમાં છે એ મને આપતો નથી. ભોજા જેવો ભડ માણસ પણ મણ એકનો નિશાસો મૂકતો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજીઓ ધાડપાડવું સળવળી ઉઠતો. મણ એકનો નિશાસો એટલે કે અંતરની પીડાઓ છે એ ઠાલવે છે. ભડ માણસ, ભોજા જેવો ભડ માણસ એટલે કે એકદમ બહાદુર માણસ છે એ પણ આવો ઊંડો નિશ્વાસ નાખી અને ત્યાર પછી એની અંદર રહેલો ભૂતકાલીન એટલે કે ભૂતકાળનો ભોજીઓ ધાડપાડું છે એ સળવળી ઉઠતો, એટલે કે એની અંદર છે એ ફરીથી એના મનમાં એ જાગૃત થઈ જતો. માધ્યાની હાટના ઉંબરામાં એક ગણેશિયો ભરાવું એ ભેગા જ એના ખોખરા કમાળ ભટાક કરતાં ઉઘડી પડે ને ખભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને ગુબા ભેગડું કરી દઉં. હવે જે આ કાપડ માધવજી કાપડિયાની જે કાપડની દુકાન છે એ દુકાનના ખોખલા ખોખલા એટલે કે સાવ નબળા એ નબળા પડી ચૂકેલા એના દરવાજાઓમાં ગણેશિયો એટલે કે દરવાજો તોડવા માટેનું લોખંડનું એક પ્રકારનું હથિયાર એને ભરાવવું અને ભરાવતાની સાથે જ એના જે ખૂબ જ નબળા છે એવા એના દરવાજાઓ છે એ ખુલી જાય અને પછી ઉપાડી શકાય એટલું, કેવડું ઉપાડી શકાય તો કે જેટલું ઊંચકી શકાય એટલું કાપડ ઉપાડીને હમણાં જ હું ઝડપથી એને છે એ મારા કુબામાં મૂકી આવું. પણ આ ચિત્રની સાથે સાથે જ બીજું એક ચિત્ર પ્રાણે આવી ઊભતું હતું. એક બાજુ ભોજાના મનમાં એવો વિચાર આવે છે, ધાડુપાડું ભોજીઓ સળવળી ઉઠતા જ એના મનમાં એક વિચાર આવે છે. કેવો વિચાર આવ્યો તો કે હમણાં જ જઈ માધવજી કાપડિયાની દુકાનના દરવાજાઓ તોડી અને ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને હું મારા કુબાની અંદર મૂકી આવું. આ પહેલું ચિત્ર દેખાય છે. આ સાથે સાથે એક બીજું ચિત્ર પણ એના મનમાં છે એ સામે આવે છે. કયું ચિત્ર છે તો કે ગામના શકમંદ શખ્સોની યાદી ઉપરથી કુબાનો સગડ કાઢીને પસાયતાઓ ભોજાને ઢોરમાર મારી રહ્યા છે. ગામના શકમંદ શખ્સો કે જેની ઉપર ગામ લોકોને પહેલાંથી જ શંકાઓ હોય એવા શંકાસ્પદ માણસોની યાદીમાં ભોજાનું નામ આવે છે અને એ નામ આવતાની સાથે જ ગામના પસાયતાઓ એટલે કે જૂના સમયની અંદર ગામની સુરક્ષાની જેને જવાબદારી સોંપવામાં આવતી હતી એવા વ્યક્તિઓ છે આ પસાયતાઓ ભોજાને ઢોરમાર એટલે કે ઢોરની જેમ માર છે એ મારે છે. કેવી રીતે ઢોરમાર મારે છે તો કે ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાને ઝાડની ડાળે ટાંગી નીચે તાપ કર્યો છે. ભોજાએ જે ગુનો કરેલો નથી આમ છતાં એ ગુનાની મજબૂરીમાં એની મજબૂરીમાં કબૂલાત કરાવવા માટે થઈ અને ઝાડની ડાળ ઉપર ઊંધો છે એ બાંધી દેવામાં આવ્યો છે અને નીચે છે એ તાપ એટલે કે અગ્નિ છે એ સળગાવવામાં આવ્યો છે. મુદ્દામાલનો પત્તો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા હાથ પગ બાંધી રણગોવાળીઓ બનાવીને ઉપર લાકડીઓની તડાપીટ બોલે છે. એક તો કે ઝાડની ઉપર ઊંધો લટકાડીને એને બાંધેલો છે, નીચે તાપ કર્યો છે. એ થયા પછી જ્યારે ભોજો આટલું કર્યા પછી જ્યારે ગુનો કબૂલતો નથી તો ફરીથી મુદ્દામાલ એટલે કે ચોરાયેલી વસ્તુઓ, મુદ્દામાલ એટલે શું તો કે ચોરાયેલી વસ્તુઓ, એનો પત્તો મેળવવા માટે એટલે કે ક્યાં છુપાવેલી છે એ જાણવા માટે થઈ એ સ્થળ એટલે કે જગ્યાને બતાવવા માટે ભોજાના હાથ અને પગ બંને બાંધી રણગોવાળીઓ કરીને એટલે કે ગોઠણભેર ચાલતા ચાલતા એની ઉપર લાકડીઓની તળાપીઠ બોલે છે એટલે કે દંડુકાઓ લાકડી છે એને ફટકારવામાં આવે છે અને માર મારવામાં આવી રહ્યો છે. ના ના, હવે આ ઉતરથી અવસ્થાએ આવા ઢોરમાર મારાથી નહીં વેઠાય, ભોજાએ આ જોખમ વહોરવાનું માંડી વાળ્યું. ના ના, આવો વિચાર, આ તો માત્ર એને વિચાર આવે છે. એક બાજુ પોતે ઉપાડી શકાય એટલું કાપડ છે એ માધવજી કાપડિયાની દુકાન તોડીને કાપડ ઘર ભેગું કરવાનો વિચાર કરે છે, તો બીજી તરફ આવા પસાયતાઓ દ્વારા એમને ઢોરમાર મારવામાં આવી રહ્યો છે. આ પણ માત્ર એમની કલ્પના છે. આ કલ્પનાનો વિચાર કરતાં જ ભોજો છે એ ખૂબ જ એનું છે હૃદય દ્રવી ઉઠે છે. ના ના, હવે આવી ઉતરતી અવસ્થાએ એટલે કે વધતી જતી ઉંમરમાં આવા ઢોરમાર છે એ મારાથી સહન ન થાય. આમ વિચારી અને આ પ્રકારનું જોખમ એટલે કે આવા પ્રકારનું કાર્ય ચોરી કરવાનું કાર્ય કરવાનું એણે વિચાર પણ છોડી દીધો.
આવાની આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુભગ સંયોગ છે એ ભોજા સમક્ષ આવી ઊભો. હવે તો કે આવું કોઈ કાર્ય, આ ચોરીનું કામ કરવાની જરૂર જ ન રહે અને ચોરી કર્યા વગર જ એમને કાપડ મળી જાય એવો સંયોગ, એટલે કે કુદરતી રીતે એ સમય છે એ ભોજાની સામે આવીને ઊભો રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ પાઠ આપણે અહીંયા સુધી રાખીશું. આગળનો પાઠ છે એ ફરીથી આપણે આવતા લેક્ચરમાં આગળ વધારીશું.